नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन अंतर्गत आईसीडीएस में अलग अलग जिला कक्षानी अने तालुका कक्षानी वेकेंसीओ बहार पड़ी छे तेना विशे। तो चलो तेना विशे विस्तृत में चर्चा करिए। वडोदरा महानगरपालिका संचालित आईसीडीएस अर्बन प्रोजेक्ट सरकार श्री द्वारा जे चाले छे तेमा पोषण अभियान, बाळकोना आधार एनरोलमेंटनी कामगीरी, किशोरीओ माटे पूर्णा योजना, पूर्व प्राथमिक शिक्षण वगैरह छे ए कामगीरी चाले छे। तेना माटे आउटसोर्सिंग मानवबळथी जोगवाईओ मुजब भरती करवा माटे अरजीओ मंગાવવામાં આવેલી છે। આ તમામ પોસ્ટ છે એ 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવાની થાય છે। અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમારે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે તેના દ્વારા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। પહેલી વેકેન્સી છે ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન પીએસઈ ઇન્સ્ટ્રક્ટર, જેની એક જગ્યા ખાલી છે। આ પોસ્ટ માટે તમારો પગાર ધરવાની 20,000 રહેશે અને તમારી લાયકાત રહેશે તમે પીટીસી અથવા તો ડીએલ એજ્યુકેશન પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ। અનુભવની વાત કરીએ તો તમે પીટીસી સાથે 3 વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અથવા તો જો તમે બીએડ પાસ કર્યું હોય તો તમને 1 વર્ષનો પ્રાથમિક શાળાનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે ઘટક પીએસઈ ઇન્સ્ટ્રક્ટર, એટલે કે તાલુકા કક્ષાની, જેમાં 4 વેકેન્સી બહાર પડી છે। આ પોસ્ટ માટે તમને 12,000 પગાર ધોરણ આપવામાં આવશે અને તમારી લાયકાત રહેશે તમે પ્રી પીટીસી છે એ પાસ કરેલી હોવી જોઈએ અથવા તો ડીપીએસસી એટલે કે ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ એજ્યુકેશન પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તમે પીટીસી પાસ કરેલું હોવું જોઈએ। જો તમે પ્રી પીટીસી પાસ કર્યું હશે તો તમને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને જો તમે પીટીસી પાસ કરેલું હશે તો તમને 1 વર્ષનો પ્રાથમિક શાળાનો અનુભવ હોવો જોઈએ। અગત્યની સૂચનાની વાત કરી લઈએ તો આપણે આ તમામ પોસ્ટ છે 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવાની છે, તેથી તમને કાયમી કરાર આધારિત ભરતી નથી કરવાની। આ શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો તમારે જે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારે એજ્યુકેશન ડિટેલમાં જઈને એડ મોર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે અધર 1માં પીટીસી અને પ્રી પીટીસી અને બીએડની વિગતો છે એ આપેલી છે અને અધર 2માં કમ્પ્યુટરને લગત વધારાની છે એ લાયકાત હોય તમારી પાસે તો એ તમારે ભરવાની રહેશે। સ્થાનિક નિવાસની વાત કરીએ તો તમે જો ઉપરગામના હોય તો તમારે અરજી કરતાં પહેલાં રહેવા જવાની વ્યવસ્થા કરવાની રહેશે, કામગીરી સ્થળે આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની રહેશે અને આ બાદ જ તમે અરજી કરી શકો છો। આ પોસ્ટ માટે પગાર ધોરણ છે સરકારશ્રીના નક્કી કર્યા મુજબ તમને મહેનતાણું આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરી લઈએ, આઉટસોર્સિંગથી આ ભરતી ભરવાની થતી હોય ઉંમરનો કોઈ બાદ છે નહીં, તમને 11 CL છે સરકારશ્રીના નિયમ મુજબ તમને મળવાપાત્ર રહેશે। અને ભથ્થા અને TADAની વાત કરી લઈએ તો સરકારશ્રી દ્વારા જે મંજૂર થયેલો હશે TADA તે તમને મળવાપાત્ર રહેશે। આ તમામ પોસ્ટ છે 2 વર્ષની માન્યતાવાળી મેરિટ યાદી બનાવવા માટે ભરતી થઈ રહી છે। મેરિટ યાદી બનાવવા માટે ઉપયોગમાં લેવાના થતા ગુણાકપત્રો છે એ નીચે આપેલા છે, તે મુજબ જ મેરિટ યાદી તૈયાર થશે અને મેરિટ યાદીમાંથી તમારે આઈસીડીએસ અર્બન પ્રોજેક્ટની જરૂર મુજબના માનવબળની મેરિટ યાદીમાં અનુક્રમે આવતા ઉમેદવારને 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગ માનવબળ તરીકે સેવા માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારબાદ તમને પોસ્ટિંગ આપવામાં આવશે। તમારે જે ઓનલાઈન અરજીમાં તમામ વિગતો સાચી અને સચોટ લખવાની રહેશે અને તમામ વિગત છે અંતિમ રહેશે। ડોક્યુમેન્ટનું વેરિફિકેશનમાં જો કોઈ પણ જાતની ક્ષતિ ગણાશે, ખોટી જણાયેલા આવશે તો તમને ગેરલાયક ઠરાવવામાં આવશે અને મેરિટમાંથી પણ તમારી નામ છે એ કમી કરવામાં આવશે। તમારે ઓનલાઈન અરજીમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે એ ફરજિયાત લખવાનું રહેશે, જેથી ભવિષ્યમાં સંપર્ક તમારો કરી શકાય અને મેરિટ યાદી તૈયાર કરે એથી વડોદરાની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધેલી છે તેમાં રિક્રુટમેન્ટ સેક્શનમાં રિઝલ્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે તમારે ઓફિશિયલ વેબસાઇટ છે એ ચકાસતા રહેવાનું રહેશે। જો તમે સિલેક્શન થશો તો તમને અરજીમાં જે તમે ઈમેલ આઈડી આપેલું હશે તેના દ્વારા તમને જાણ કરવામાં આવશે। ઓનલાઈન અરજી કરવાની રીત છે એ ઓફિશિયલ વેબસાઇટમાં આપી દીધેલી છે, જેમાં હાઉ ટુ એપ્લાયમાં તમે ક્લિક કરશો એમાં તમને અરજી કરવાની રીત દર્શાવી દીધી છે અને કોઈ પણ જાતની તમને આ તમામ પોસ્ટ માટે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। તમારું મેરિટ કેવી રીતે બનશે તો તેની આપણે વાત કરી લઈએ। આ આખું મેરિટ છે એ જિલ્લા કક્ષાનું અને તાલુકા કક્ષાનું બંનેની છે। જો તમે પીટીસી અથવા તો ડીએલ એજ્યુકેશન અથવા તો બીએડ પાસ કરેલું હશે તો તેના અંગાત છે, જો 50 થી ઓછા હશે તો તેના 5 માર્ક,
55 સુધી હશે તો 10 માર્ક, 55થી 60% હશે તમારા તો 15 માર્ક, 60થી 65ના 20 અને 70 સુધીના 25, જ્યારે 70થી વધુ હશે તો 30 માર્ક આપવામાં આવશે. પીટીસી સાથે તમને 3 વર્ષનો અનુભવ હોય અથવા તો તમને બીએડ સાથે 1 વર્ષનો અનુભવ હોય તો જો 1થી 3 વર્ષ હશે તો 10 માર્ક, 3થી 5 વર્ષ હશે તો 15 માર્ક, 5થી 7 વર્ષ માટે 20 માર્ક, 7થી 10 વર્ષ માટે 25 માર્ક અને 10 વર્ષથી વધારે હશે તો તમને વધુમાં વધુ 30 માર્ક આપવામાં આવશે. જો તમારી પાસે વધારાની લાયકાત હોય તો તે મુજબ પણ મેરિટ બનશે. સર્ટિફિકેટ કોર્સના 10, ડિપ્લોમા કોર્સના 15, ડિગ્રી કોર્સના 20 માર્ક આપવામાં આવશે. જ્યારે કમ્પ્યુટર કોર્સ માટે સર્ટિફિકેટ કોર્સ કરેલો હશે તો 10 માર્ક, ડિપ્લોમા કોર્સ કર્યો હશે તો 15 અને ડિગ્રી કોર્સ માટે 20 માર્ક આપવામાં આવશે. આવી રીતે કુલ ગુણ 100ના આધારે તમારું મેરિટ બનવામાં આવશે. આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે ઓનલાઈન એપ્લાય છે એ તારીખ 14/8/2021 પહેલાં કરવાનું રહેશે.